સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતન વસાવા વચ્ચે ઓપન ડિબેટનો થયો નાટકીય અંત. જે પત્ર અંગે વિવાદ થયો હતો તે પત્ર મેં નથી લખ્યો, જેમાં મારી સહી પણ નથી, પણ પત્રની વાત સાચી છે. પત્ર અંગે ખુલાસો કરેલ કે કોર્ટના દરવાજા ખુલ્લા છે, તમે જાઓ, હું કોર્ટમાં પ્રૂફ કરીશ કે પત્ર મેં નથી લખ્યો. કોર્ટના દરવાજા ખુલ્લા છે, માનહાનિનો દાવો પણ કરી શકે છે. ચૈતર વસાવાના પડદા પાછળ ઈશુદાન ગઢવી છે, તેના ઇશારે ચાલી રહ્યો છે. તેની રાજકીય કારકિર્દી ખતમ થઈ જશે એવા આક્ષેપોથી રાજકીય માહોલ ગરમાયો હતો. જોકે પહેલી તારીખે રાજપીપળા ખાતે ઓપન ડિબેટ કરવાની ચેલેન્જ કરતા મામલો ગરમાયો હતો. છેલ્લી ઘડીએ જોકે સંસદ મનસુખ વસાવા ડિબેટમાં જવા તૈયાર ન થતાં તેમણે જણાવ્યું હતું કે એક વ્યક્તિ સાથે ડિબેટ થાય નહીં એમ જણાવતા ભારે રાજકીય ગરમાવો આવી ગયો હતો. ભારે રાજકીય ઉત્તેજના વચ્ચે ઓપન ડિબેટનો નાટકીય અંત આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આખરી દિવસની પ્રથમ ડિબેટ કેન્સલ થઈ હતી. ડિબેટ કેન્સલ થતાં તંત્રને થયો હાશકારો. જોકે પહેલી તારીખે રાજપીપળા આવવા નીકળતા ડેડિયાપાડાથી મોવી પાસે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા અને ટેકોદારોને અટકાવ્યા હતા. રાજપીપળા ધારાસભ્ય ચૈતર વસાવાના પહોંચે એવા પોલીસના પ્રયાસ હતા. જોકે ચૈતર વસાવા ભ્રષ્ટાચારને પૂરો ચિઠ્ઠો ખોલવાની તૈયારી સાથે પુરાવા લઈને આવતા હતા. જો ડિબેટ થાત તો મોટા નેતાઓ અને અધિકારીઓની પોલ ખુલે તેમ હોય, છેલ્લે ઘડીએ ડિબેટ કેન્સલ થઈ હતી. છેલ્લી ઘડીએ સંસદ ડિબેટ માટેના આવતા ચૈતર વસાવાએ સામે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે અમે સંસદ વિરુદ્ધ માનહાનિનો દાવો કરીશ, હજુ પણ અમે ડિબેટ કરવા તૈયાર છીએ. આ મામલો હાલ તો શાંત પડ્યો છે, પણ આ રાજકીય મામલો વધુ ગંભીર બને તો નવાય નહીં. દીપક જગતાપ, ZSTV રાજપીપળા.